નમસ્કાર, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરાડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું મહેતા સુમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયની અંદર લાસ્ટ ઘણા વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારીનું વિસર્જન એ ચેપ્ટર શીખી રહ્યા છીએ. તો ભાગીદારીના વિસર્જન ચેપ્ટરની અંદર આજે આપણે પેજ નંબર 294 ઉપરની થોડીક થિયરી અને પછી એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર માર મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ છે એ આપેલી છે. તો આપણે એ સમજતા પહેલાં થોડુંક પૂર્વજ્ઞાન છે એ ચકાસી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે શું શીખાતા? તો લાસ્ટ વિડીયોમાં આપણે એક એવો દાખલો શીખાતા કે જેની અંદર એ ખાતું બંધ કરવાની અને બધી માલ મિલકત નિકાલ ખાતાની એ તમામ પ્રકારની આમનોંધ હતી અને તમામ પ્રકારની આમનોંધ વિસર્જનની કરવાની હતી અને એ વિસર્જનની આમનોંધ થઈ ગયા પછી માલ મિલકત નિકાલ ખાતું, પછી જે તે ભાગીદારનું લોનનું ખાતું, મૂડી ખાતું અને રોકડ બેંક ખાતું આ તમામ પ્રકારના ખાતા બનાવવાના હતા. તો આજે આપણે એવું ઉદાહરણ જોઈશું કે જેની અંદર ડાયરેક્ટ ખતવણી એટલે કે ખાતાઓ જ હોય, તો એવું આપણે દાખલું જોઈશું. તો એ પહેલાં છે આપણે આમનોંધ ઉપર એક નજર કરી લઈએ, જેથી કરીને આપણને છે એ બધી આમનોંધ છે એનું રિપીટેશન થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોંધ છે એની ઉપર એક નજર કરી લઈએ. તો મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની આમનોંધ. તો જ્યારે પેઢીના ચોપડે છે એ મિલકતોના ખાતા બંધ કરવાના હોય ત્યારે કઈ આમનોંધ થશે? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે, તે પ્લાન્ટ યંત્રો ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, તે રોકાણો ખાતે, તે દેવાદારો ખાતે જમા, ત્યાર પછી તે લેણી મૂડી ખાતે જમા, તે અન્ય મિલકતો ખાતે જમા. આ તમામ પ્રકારની મિલકતોના ખાતા બંધ કરી અને રકમ છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તો અહીંયા પહેલી આમનોંધ છે આપણે એનું રિવિઝન કર્યું. ત્યાર પછી જોગવાઈઓના ખાતા બંધ કરવાના. તો જોગવાઈઓના ખાતા બંધ કરવા માટે જોગવાઈઓના ખાતા બંધ કરવાની આમનોંધ છે ગાલખા દનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર, દેવાદાર છે એના લેણી મૂડી પરના વટાવ અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો દેવાઓના ખાતા બંધ કરવાની આમનોંધ છે એ છે દેવાઓના ખાતા બંધ કરવાની આમનોંધની અંદર લેણદારો ખાતે ઉધાર, દેવી મૂડી ખાતે ઉધાર, પછી છે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, કારીગર નફા ભંડોળ ભાગ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ટૂંકમાં તમામ પ્રકારના દેવાઓના ખાતા ઉધાર થશે અને એ માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિલકતોનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે, તો જ્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે કઈ આમનોંધ થશે? તો ત્યારે રોકડા નાણાં અથવા તો બેંકમાં નાણાં આવતા હોય એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, એ પ્રકારની આમનોંધ થશે. ત્યાર પછી ભાગીદાર કોઈ મિલકત લઈ જતો હોય ત્યારે જે તે ભાગીદારના મૂડી ખાતે, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ રીતના આમનો થશે. હવે એનાથી આગળ આપણે જોઈએ તો ચોપડે નહીં નોંધાયેલી મિલકત હોય અને એની ઉપજ મળે ત્યારે શું આમનો થાય? તો
તો જ્યારે એની ઉપજ મળે છે ત્યારે ધંધાને રોકડા મળે છે, એટલે રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી છે દેવા ચૂકવવામાં આવે ત્યારે, દેવા રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. પછીનો છે કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે છે તે ભાગીદારના મૂડી ખાતે જમા. એના પછીનું છે ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે, જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. અને કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા, એ પ્રકારની આનો થશે. પછીનો છે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે, તો જ્યારે પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય અને પેઢી ભોગવવાની હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે છે તે ભાગીદારના મૂડી ખાતે જમા. પછી છે જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય તો તેની આમ નોંધ આ પ્રમાણે થાય, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. ભાગીદારની લોન ચૂકવાય ત્યારે ત્યારે ભાગીદારની લોન ખાતે ઉધાર, તે બેંક રોકડ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી, તો જ્યારે માલ મિલકત ખાતું બંધ કરવામાં આવે તો કાં તો એમાં નફો નીકળશે અને કાં તો ખોટ નીકળશે, તો એની બાકી છે એ નફો અથવા તો નુકસાન સ્વરૂપે હોય છે. તો એ નુકસાન ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે અને પછી એના ચાલુ કે મૂડી ખાતે છે એ લઈ જવામાં આવે છે. તો એની આમ નોંધ આપણે જોઈએ, તો જ્યારે નફો હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ભાગીદારોના ચાલુ મૂડી ખાતે છે એ જમા થાય છે. નુકસાન હોય ત્યારે ભાગીદારના ચાલુ મૂડી ખાતે ઉધાર કે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. પછી ભાગીદારોના ચાલુ ખાતા જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે, ચાલુ ખાતા બંધ કરવામાં આવે છે ત્યારે ભાગીદારના ચાલુ ખાતે ઉધાર, તેના મૂડી ખાતે જમા, આ આમનોંધ થશે. પછી ઉધાર બાકી હોય ત્યારે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે ભાગીદારોના ચાલુ ખાતે જમા, આવી નોંધ થશે. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે જો કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય તો એના પેટે જરૂરી રકમ લાવે ત્યારે બેંક રોકડ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. પછીનો છે ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી જમા હોય અને એને રકમ ચૂકવવામાં આવે ત્યારે, તો એવા સંજોગોમાં ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે બેંક રોકડ ખાતે જમા થશે. તો હવે આ પ્રકારની બધી આનોંધ છે એ આપણે જોઈ લીધા પછી છે હવે આપણે એક ઉદાહરણ એને લગતું સમજીએ. તો પેજ નંબર 294 ઉપર આવી જાઓ. પેજ નંબર 294 ઉપર માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ છે. પ્રથમ પદ્ધતિ આપણે શીખી ગયા, એનો દાખલો પણ શીખી ગયા. ભાગીદારી પેઢીનું વિસર્જન થયા પછી મિલકતોનો નિકાલ કરતા અને જવાબદારી દેવા ચૂકવતા ઘણો સમય નીકળી જાય છે. આ પદ્ધતિમાં મિલકતો અને જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી, પણ મિલકતો અને દેવાના ચાલુ ખાતા રાખવામાં આવે છે. જે તે મિલકત અને જે તે જવાબદારીના ખાતા ખોલવામાં આવે છે, પરિણામે મિલકતની ઉપજતી રકમ જે તે મિલકત ખાતે જમા કરી, જે તે મિલકત ખાતાની બાકી નફો કે ખોટ તેમજ તેની જવાબદારીઓ દેવાની ચૂકવણી વખતે ચૂકવાતી રકમ જે તે દેવા ખાતે ઉધારી અને તે ખાતાની છેવટની બાકી નફો કે ખોટ માલ મિલકત ખાતે લઈ જવાય છે. ટૂંકમાં ખાતામાં બધી એન્ટ્રી અપાઈ ગયા પછી નફો કે ખોટ ગોતવામાં આવે છે. વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે અને આ રીતે માલ મિલકત નિકાલ ખાતું ઉપર પ્રમાણેની તમામ અસરો આપીને ખાતાની બાકી એટલે કે નફો ખોટ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી અને મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો આ પદ્ધતિ છે બીજી પદ્ધતિ. આપણે જે લાસ્ટ વિડીયોમાં દાખલામાં જે પદ્ધતિ પ્રમાણે ઉપરનું ઉદાહરણ જોયેલું હતું, ઉદાહરણ નંબર 2, એ પ્રકારની રીત છે પરીક્ષામાં અપેક્ષિત છે. તો આ બીજી રીત છે એ ફક્ત સમજૂતી માટે આપેલી છે, એટલે આ રીતનો દાખલો છે આપણે પરીક્ષામાં પૂછાવવાનો નથી, ફક્ત માહિતી માટે આપણને આપ્યું છે. તો એ પ્રકારની નોંધ છે હું તમને બતાવી દઉં છું, એટલે વિદ્યાર્થીઓ તમને કોઈ
પ્રકારની કન્ફ્યુઝન ન થાય. તો અહીંયા એક નોંધ આપી છે પેજ નંબર 294 ઉપર, તમે જોઈ શકો છો કે માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીત પરીક્ષામાં અપેક્ષિત નથી, એટલે કે પરીક્ષાની અંદર એની અપેક્ષા નથી એટલે પૂછાવાની નથી, જે પેપર સ્ટાઇલ મુજબ નથી. તો આ રીત જાણકારી માટે આપેલ છે, તો એ આપણે ખાસ નોંધ લઈશું. એટલે બીજી રીત છે આપણે તૈયાર જ કરીશું નહીં. એની અંદર કેવી રીતના છે, કેવી રીતના નહીં, આપણે ફક્ત પ્રથમ રીત પ્રમાણે દાખલો છે એ ગણીશું. તો હવે એ રીતનો આપણે આગળ દાખલો જોઈએ. તો એ રીતનો આપણે એક દાખલો જોઈએ. તો ઉદાહરણ નંબર છે 4 છે, 296 પેજ ઉપર. વૃષિતા, ધ્યાના અને સપના ત્રણે સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ભાગીદારોએ 31/3 સત્તાના રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. પેઢીનું પાકું સર્વેયું નીચે પ્રમાણે આવ્યું છે. તો 31/3 રોજનું પાકું સર્વેયું છે, એ પાકા સર્વૈયાની તમામ ડિટેલ આપણે જોઈએ. તો જવાબદારી બાજુ મૂડી છે ઋષિતા 56,000, ધ્યાના 40,000, સપના 20,000 અને ટોટલ છે ત્રણેનો 1,16,000. ધ્યાનાની લોન છે 8,000, લેણદારો છે 20,000, દેવી હુંડી છે 16,000. જવાબદારીનો ટોટલ છે 1,60,000. મિલકતો બાજુ પાઘડી છે 4,000, મકાન છે 60,000, ફર્નિચર 20,000, દેવાદારો 40,000, સ્ટોક 6,000, રોકડ સિલક 6,000, નફા નુકસાન ખાતું ઉધાર બાકી એટલે કે ખોટ છે 24,000. મિલકતો અને જવાબદારીનો નિકાલ નીચે પ્રમાણે કરેલ છે. ઋષિતા મકાન 52,000 લઈ જાય છે, તેમાં દેવી હુંડીની રકમ ચૂકવવાનું સ્વીકારે છે. દેવી હુંડીની રકમ 16,000 વાત અહીંયા કરેલી છે. સપના સ્ટોક 8,000 લઈ જાય છે, ફર્નિચરના 16,000 ઉપજ્યા છે, દેવાદારો પાસેથી 36,000 વસૂલાત થઈ ગઈ છે, વિસર્જન ખર્ચ 6,000 થયો છે. ચોપડે નહીં નોંધાયેલ સ્ટેશનરીનું બિલ 2,000 ચૂકવવું પડ્યું. ભૂતકાળમાં માંડી વાળેલ 4,000 ગાલખાદમાંથી 2,000 વસૂલ મળેલ છે. પાઘડીની કોઈ રકમ ઉપજતી નથી. ભાગીદારી કરાર પ્રમાણે કોઈપણ ભાગીદારના મૂડી ખાતામાં કંઈક ઘટ આવે તો ઋણ બાકી તો રોકડમાં તરત જ ભરપાઈ કરવાની છે. વિસર્જનના હિસાબો માટે જરૂરી ખાતા બનાવો. તો આપણને ખ્યાલ જ છે વિસર્જનના હિસાબો માટે કેટલા ખાતા બનાવવાના હોય. તો સૌ પહેલાં માલ મિલકત નિકાલ ખાતું, પછી કોઈપણ ભાગીદાર હોય તો એની લોનનું ખાતું, ત્યાર પછી રોકડ બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા, આટલા ખાતા આપણે બનાવવાના હોય છે. તો સૌ પ્રથમ રકમ બરાબર વાંચી અને ત્યાર પછી આપણે છે એ જરૂરી ફોર્મેટ છે તૈયાર કરી લઈશું. તો જરૂરી ફોર્મેટ તૈયાર થઈ ગયા પછી એક એક વસ્તુની આપણે નોંધ લેતા જઈએ. તો સૌથી પહેલાં આપણે મિલકતોના ખાતા બંધ કરીશું. તો મિલકતોના ખાતા બંધ કરવાની નોંધ આમનો છે, મેં હમણાં જ તમને પાછી રિપીટેશન કરાવી. તો તમામ મિલકતોના ખાતા છે એ બંધ કરવાના, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રોકડને આમાં ધ્યાનમાં નહીં લેવાની. રોકડ બેંક છે એનું અલગ ખાતું ખોલવામાં આવે છે, એટલે રોકડ સિલક છે એ અહીંયા આપેલી છે 6,000, તો એનું અલગ ખાતું છે, તો ત્યાં આપણે એની બાકી આગળ લાવ્યા છીએ એ મૂકી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો પેજ નંબર 298 ઉપર આ રોકડ ખાતું છે એમાં બાકી આગળ લાવ્યા તરીકે 6,000 પાકા સર્વૈયાની રકમ જે આપેલી છે સૂચનામાં ત્યાંથી લઈ અને અહીંયા લખેલા છે. પહેલી વસ્તુ આ કરવાની. પછી બીજું કે ભાગીદારોના મૂડી ખાતામાં એની મૂડી લખી નાખવાની. તો ભાગીદારોની મૂડી છે અહીંયા 56,000, 40,000 અને 20,000. તો આ ત્રણેની આપણે નોંધ છે એ સૌના મૂડી ખાતામાં કરશું. તો આ ભાગીદારોના મૂડી ખાતા એમાં જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે ઋષિતાના 56,000, ધ્યાનાના 40,000 અને સપનાના 20,000. તો બીજી એન્ટ્રી આપણે આ મૂડીની કરીશું. ત્યાર પછી આગળ જોતા જઈએ આપણે. તો હવે તમામ પ્રકારની મિલકતોના ખાતા પહેલાં બંધ કરીશું. તો રોકડ સિવાયની કેટલી મિલકત રહી? પાઘડી, મકાન, ફર્નિચર, દેવાદારો, સ્ટોક, આ બધાની આમનો શું થાય? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકતો ખાતે જમા. તો આ માલ મિલકત નિકાલ ખાતું એની ઉધાર બાજુ પરચુરણ મિલકતો ખાતે અને ક્રોસ વિગતમાં બધી મિલકતોના નામ લખવાના, એના જેટલા રૂપિયા છે એટલા
પાકા સરવૈયા મુજબ લખવાના, કારણ કે માલ મિલકતોના ખાતા બંધ કરવાની નોંધ છે. તો તમે જોઈ શકો છો, પાઘડી 4000, મકાન 60000, ફર્નિચર 20000, દેવાદારો 40000 અને સ્ટોક 6000, અને આ તમામનો ટોટલ છે 1,30,000 આવે છે. અને આ એ જ રકમ છે જે પાકા સરવૈયામાં અહીંયા આપેલી છે, સેમ ટુ સેમ એ જ રકમ છે અહીંયા, કારણ કે એ જ મિલકતોને આપણે ખાતા બંધ કરીએ છીએ. તો આની આમ નોંધ થશે, હાલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. તો આની ખતવણી આપણે કરી લીધી છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ. તો આની આમનો શું થશે, માલ મિલકત નિકાલ ખાતે જમા અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. તો આ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1, એટલે કે સરખા હિસ્સે છે. એટલે 24,000ના 3 ભાગ પાડીએ વિદ્યાર્થી મિત્રો, તો સરખા ભાગ પાડીએ તો 3×8,8,000 આવે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે જમા અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ત્રણેય ભાગીદારોને ભાગે આવશે 8,8,000 અને ટોટલ 24,000, અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ નફા નુકસાન ખોટ 8,000, 8,000 ને 8,000. તમે એન્ટ્રી એની જોઈ શકો છો 8,000ની. બરાબર. તો એનાથી આગળ હવે જોઈએ આપણે, હવે પાકા સરવૈયાની તમામ વિગતમાં મિલકતો સાઈડની બધી મિલકતની વિગત આપણે ધ્યાને લઈ લીધી છે. હવે જવાબદારી સાઈડની વિગત ધ્યાનમાં લેવાની બાકી છે. તો એ લઈ, તો ધ્યાનાની લોન 8,000, તો એ લોનના ખાતામાં લખશું. તો ધ્યાનાની લોનનું ખાતું છે, એમાં બાકી આગળ લાવ્યા તરીકે 8,000 જમા બાજુ. પછીનો છે લેણદારો 20,000. તો અહીંયા લેણદારો ઉપરનો કોઈ હવાલો નથી, દેવાદારો પાસેથી 36,000ની વસૂલાત થઈ એવું લખેલું છે. તો લેણદારો છે એ 20,000, તો લેણદારોનું ખાતું બંધ કરવાની પણ આપણે નોંધ છે એ કરશું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ, તો અહીંયા તમે જોઈ શકો છો લેણદારો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લેણદારો 20,000. ત્યાર પછી દેવી મૂડીનું ખાતું ક્લોઝ કરવાની નોંધ. પરચુરણ દેવું છે દેવી હુંડી અને લેણદારો, તો એ બંને છે એના ખાતા ક્લોઝ કરવા માટે પરચુરણ દેવા છે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા, તો અહીં તમે જોઈ શકો છો પરચુરણ દેવા ખાતે લેણદારો 20,000, દેવી હુંડી 16,000 અને ટોટલ આવશે 36,000 બારની કલમમાં. હવે એક પછી એક હવાલાની નોંધ કરતા જઈએ. તો ઋષિતા મકાન 52,000માં લઈ લે છે. તો જે તે વ્યક્તિ જે તે ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે આપણે ઉધાર નોંધ કરીએ છીએ. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, આ ભાગીદાર છે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઋષિતાના ખાનામાં. ઋષિતાના મૂડી ખાતામાં ક્રોસ વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં મકાન 52,000 અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ઋષિતાના મૂડી ખાતે મકાન 52,000. પછી છે સપના છે એ 8,000માં સ્ટોક લઈ જાય છે. તો સપનાના મૂડી ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં સ્ટોક, સપનાના ખાનામાં 8,000 અને માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે સપનાના મૂડી ખાતે સ્ટોક 8,000 ક્રોસ થઈ ગયો.
પછી છે ફર્નિચરના 16000 ઉપજ્યા તો ફર્નિચરના 16000 આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ફર્નિચર 16000 અને રોકડ ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ખાતે 16000 પછીનું છે વિસર્જન ખર્ચ નહીં દેવાદારો પાસેથી 36000ની વસૂલાત થઈ એટલે દેવાદારો પાસેથી રકમ આવે છે તો દેવાદારો પાસેથી રકમ આવે છે 36000 એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા અને રોકડ બેંક ખાતે ઉધાર તો અહીંયા તમે જોઈ શકો છો દેવાદારો 36000 માલ મિલકત નિકાલ ખાતે જમા અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ દેવાદારો ખાતે 36000 પછીનું છે વિસર્જન ખર્ચ 6000 થયો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર વિસર્જન ખર્ચ 6000 તે રોકડ ખાતાની અંદર જમા બાજુ વિસર્જન ખર્ચ 6000 પછીનું છે ચોપડે નહીં નોંધાયેલ સ્ટેશનરીનું બિલ 2000 ચૂકવવું પડે તો સ્ટેશનરી બિલ ચૂકવીએ ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2000 રૂપિયા તે રોકડ ખાતે જમા સ્ટેશનરી બિલ રોકડ ખાતે જમા પછીનું છે ભૂતકાળમાં માંડી વાળેલ 4000 ખાલખાદમાંથી 2000 વસૂલ મળેલ છે તો 2000 મળ્યા છે માલ મિલકત નિકાલ જમા ખાલખાદ પરત 2000 અને રોકડ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ક્રોસ વિગતમાં ખાલખાદ પરત 2000 ના પછી પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી તો પાઘડીની કિંમત અહીંયા શૂન્ય થઈ જાય છે એટલે એની કંઈ અહીંયા નોંધ થશે નહીં હવે એનાથી આગળ જોઈએ તો આપણે પ્રથમ હવાલામાં દેવી હુંડીની રકમ ચૂકવવાનું સ્વીકારે છે તો દેવી હુંડીની જે રકમ છે 16000 એ ઋષિતા સ્વીકારે છે તો અહીંયા ઋષિતાના મૂડી ખાતામાં 16000 રૂપિયા જમા બાજુ દેવી હુંડી ક્રોસ વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે ભાગીદારોના મૂડી ખાતામાં ઋષિતાના ખાતામાં જમા અને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ ઋષિતાના મૂડી ખાતે દેવી હુંડી 16000 ત્યાર પછી હવે જોઈએ તો ધ્યાનાની લોન છે એ ચૂકવી દેવાની છે તો ધ્યાનાની લોન છે 8000 એ રોકડમાં ચૂકવવાની છે તો એની નોંધ શું થશે તો રોકડ દ્વારા ચૂકવાશે એટલે રોકડ ખાતે જમા અને ધ્યાનાની લોન ખાતે ઉધાર તો અહીંયા ધ્યાનાની લોન ખાતે ઉધાર ક્રોસ વિગતમાં રોકડ ખાતે 8000 એટલે અહીંયા રોકડ ખાતું લોન ખાતું ક્લોઝ થઈ જશે અને રોકડ ખાતામાં જમા બાજુ ધ્યાનાની લોન ખાતે 8000 રૂપિયા એની એન્ટ્રી થશે એનાથી આગળ જોઈએ તો હવે તમામ પ્રકારની એન્ટ્રી અપાઈ ગઈ છે તો હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીશું
તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા તમે જોઈ શકો છો કે ઉધાર બાજુનો ટોટલ છે 1,74,000, જમા બાજુનો ટોટલ એનાથી ઓછો આવે છે તો 1,74,000માંથી જમા બાજુનો ટોટલ 36,000, 52,000, 8,000 અને 54,000 આટલો આપણે માઇનસ કરશું 1,74,000માંથી, એટલે આવશે 24,000. જે ભાગીદારોના મૂડી ખાતેથી ખોટ છે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાથી પછી આ જે ખોટ છે એની એન્ટ્રી આપણે અહીંયા અપાઈ ગઈ છે, અને હવે આપણે રોકડ ખાતું ક્લોઝ કરવાનું છે. રોકડ ખાતેથી જે રકમ કંઈ વધઘટ થશે એ રોકડ ખાતાની રકમ છે, એ પછી વધેલી રોકડ હશે એ ભાગીદારોને છે એના મૂડી ખાતે આપી દેવાની રહેશે, જેમ આપણે આગળ આંદોલનમાં સમજાવેલું છે એ પ્રમાણે. અહીંયા આપેલું છે મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે બેંક રોકડ ખાતે ઉધાર કે ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે કે હવે આપણે ખાતા બંધ કરશું ત્યારની આપણે આમનોન પ્રમાણે આ રીતે ખતવણી થશે. તો અહીંયા રોકડ ખાતું પહેલાં બંધ કરવાનું, અને રોકડ ખાતું બંધ કરી અને રકમ છે એ લોકોના મૂડી ખાતે લઈ જવાની. તો એ રીતે પણ તમે કરી શકો, અને મૂડી ખાતા ક્લોઝ કરો તો એની એન્ટ્રી પણ તમે એ રીતે આપી શકો. તો અહીંયા રોકડ ખાતાની આપણે અહીંયા મૂડી ખાતાની અંદર એન્ટ્રીઓ જોઈએ તો બાકી આગળ લાવ્યા ઋષિતાની 56,000, ધ્યાનાની 40,000 અને સપનાની 20,000 છે. ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતે દેવી ગુલી છે 16,000 છે. સપનાની રકમ છે એ અહીંયા જમા બાજુ ખૂટશે 4,000 રૂપિયા. એટલે સપનાનો ઉધાર બાજુનો ટોટલ છે 24,000 થાય છે, જ્યારે જમા બાજુનો ટોટલ 24,000 નથી થતો, 20,000 થાય છે. તો 24,000 બંને બાજુ મૂકી અને એમાંથી 20,000 કાઢશો એટલે આવશે 4,000. એ ખૂટતી રકમ છે એ રોકડ ખાતે લાવી. એટલે અહીંયા તમે જમા બાજુ સપનાની રકમ છે તો એ અહીંયા ક્રોસ વિગતમાં અહીંયા રોકડ ખાતામાં ઉધાર બાજુ લખાશે સપનાના મૂડી ખાતે અને અહીંયા 4,000 રૂપિયા. સેમ એ જ રીતના તમે ઋષિતાનું ખાતું અહીંયા બંધ કરશો તો ઋષિતાનું ખાતું બંધ કરતાં અહીંયા ટોટલ છે 56,000 ને 16,000 એટલે 72,000 થશે, જ્યારે અહીંયા ઉધાર બાજુનો ટોટલ ઓછો છે 52,000 અને 8,000 એટલે 60,000 અને 8,000 એટલે 68,000 છે. અહીંયા છે 72,000, એટલે 72,000 ટોટલ વધારે છે એ બંને બાજુ મૂકી 72,000માંથી 68,000 માઇનસ કરશો એટલે 4,000 બાકી આવશે. અને સેમ એજ રીતના ધ્યાનાની પણ એ રીતના બાકી આવશે. અહીંયા 40,000 ટોટલ છે તો અહીંયા 40માંથી તમારે 16 માઇનસ કરવાના એટલે આવશે 24,000. હવે આ બાકી છે એ તમારે ક્રોસ વિગતમાં રોકડ ખાતે સરભર કરવા લઈ જવાની છે. તો અહીંયા ઋષિતા અને ધ્યાનાની ઉધાર બાજુ લખેલા છે મૂડી ખાતાની, તો રોકડ ખાતામાં જમા બાજુ એન્ટ્રી આવશે અને ક્રોસ વિગતમાં આવશે ઋષિતાના મૂડી ખાતે, ધ્યાનાના મૂડી ખાતે 4,000 અને 24,000. જ્યારે સપનાના ખાતામાં 4,000 છે એ જમા બાજુ બાકી નીકળે છે તો રોકડ ખાતે ઉધાર બાજુ આવશે 4,000. તમે અહીંયા જોઈ શકો છો ક્રોસમાં અહીંયા 4,000 જમા બાજુ બાકી નીકળી તો અહીંયા લખાશે બાકી આગળ રોકડ ખાતાની ઉધાર બાજુ, અને અહીંયા ઉધાર બાજુ બાકી નીકળી તો એ અહીંયા જમા બાજુ લઈ જવાશે. તો આ રીતે છે તમામ ખાતાઓ આપણે ક્લોઝ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શક્યા હશો કે આમનોન બરાબર પાકી કરેલી હશે તો જ આપણને દાખલો છે બરાબર આવડશે. જો આમનોન બરાબર પાકી થયેલી નહીં હોય તો આપણને ખતવણી કરવાની અંદર મુશ્કેલી પડશે. તો હજી તમે આમનોન બરાબર ન કરેલી હોય તો તમે વ્યવસ્થિત તૈયાર કરી લેજો. તો આ દાખલાઓનું બરાબર રિવિઝન કરજો. આજના વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.